તો મહારાજ ફિલ્મને લઈ ગિરનાર મંડળના સાધુ સંતોમાં પણ રોષ ફેલાયો છે. મહારાજ ફિલ્મને લઈ મહંત મહેશ ગિરી બાપુનો હુંકાર હિન્દુ અને સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થશે તો સાંખી નહીં લેવાય, રાજ્ય અને દેશભરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે મહારાજ ફિલ્મને લઈને. ગુજરાતમાં ફિલ્મ હજુ સુધી રિલીઝ નથી થઈ શકી, સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે. તો તમામ જગ્યાએ સંતો મહંતો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો ગુજરાત અને દેશભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આંદોલનની ચીમકી સાધુ સંતોએ ઉચ્ચારી છે. આ ફિલ્મમાં વૈષ્ણવ સમાજને લઈને લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું સમાજનું કહેવું છે, જેને લઈને આખા રાજ્યનો વૈષ્ણવ સમાજ અત્યારે રસ્તા પર ઉતરી આવ્યો છે અને વિરોધ નોંધાવી રહ્યો છે. તો મહારાજ ફિલ્મને લઈ મહંત મહેશ ગિરી બાપુએ હુંકાર કર્યો છે. હિન્દુ અને સનાતન ધર્મને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એટલા જ માટે આ પ્રકારની ફિલ્મો બનાવવામાં આવે છે તેવું મહંતનું કહેવું છે. ફિલ્મ રિલીઝ થશે તો સાંખી નહીં લેવાય, વિરોધ કરવામાં આવશે. આખા રાજ્યમાં વિરોધના વંટોળ તો અત્યારે પણ જોવા મળી રહ્યા છે. અનેક ફિલ્મો અત્યાર સુધીમાં આવી છે જેમાં ધર્મને લગતી કેટલીક વાતો થઈ, તેનાથી કેટલાકની લાગણી પણ દુભાઈ છે. મૂવી મહારાજ નામથી આવી રહી છે, જેના અંદર આ સંપ્રદાયના અંદર ખૂબ એવા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા એવી કોઈ પુસ્તક બહાર પડી હતી ને એને લઈને કોઈ મૂવી બની રહી છે અને સનાતનના ઉપર એ સંપ્રદાયના ઉપર એક મોટો પ્રહાર આને ગણી શકાય એવું, જે સનાતનના વિરુદ્ધમાં હોય, આપણા દેવી દેવતાઓના વિરુદ્ધમાં હોય, આપણી પરંપરાના વિરુદ્ધમાં હોય, તો અમે બધા ગિરનારના સાધુ આપના સાથે છીએ અને સનાતનના પ્રહારને સહન નહીં કરીશું. ઘણી જગ્યાએ એવું હશે કોઈ સંપ્રદાયમાં ઉપર નીચે કોઈ હોય, પણ એ ઉપર નીચે જ્યારે હોય તો એ સંપ્રદાયનો વિષય છે. સંપ્રદાય મળીને બેસીને એને નક્કી કરશે, એમાં આક્ષેપ કરવાનો આરોપ કરવાનો કોઈને અધિકાર નથી. અને જ્યારે મૂવી બનાવવાની વાત આવી રહી છે ત્યારે તમે હિન્દુ ધર્મને ને સનાતન ધર્મને શા માટે લઈ રહ્યા છો? સનાતનના ઉપર જ આંગળી ઉપાડવાની વાત આવે, હવે સાખી નહીં લેવાશે એટલું યાદ રાખો. આ ગિરનારી જીવડાઓ છે, ગિરનારી બાવા તરીકે ઓળખાણ છે, વલ્લભ સંપ્રદાયના સાથે અમે છીએ.